બ્રશ થઈ ગયું, બધું કમ્પ્લીટ જ હોય. હેલો, કે નાસ્તો કર. ઓકે, અંબાજી ક્યાં ખાવાનું? બપોરે રાત્રે રાત્રે જ હોય ને. બપોર બનાવીને રાખી દેશે કે રાત્રે જ બનાવવાનું? રાત્રે જ. ઓકે, શું છે બા? હેલો, ગુડ આફ્ટરનૂન, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અત્યારે વાગી ગયા છે બપોરના 12:30, ઓકે, પોણો, અને બા બેસી ગયા જમવા. આજે કામ આમ તો મારું તો ઘરે બેઠા શરૂ જ હોય, રીલ્સ એડિટ કરતો હોય અથવા તો બ્લોગ એડિટ કરતો હોય. પણ જે ગઈકાલે ઓફિસનું કામ કરવાનું હતું એ કારણોસર પોસ્ટપોન થઈને આજ ઉપર આવ્યું છે. 2-2.5 વાગ્યા પછી જવાનું છે અને એ કામ પતાવીને પાછા આવશું. ભગવાનને પ્રસાદ ધરાઈ ગયો છે અને ચોરા બટેટાનું શાક, કેરીનો રસ, રોટલી. ઓ, કેમ છે? આટલી આટલી મેં ખુલ્લી રાખી છે. ઓ માય ગોડ, સારું ને, ઉઠ્યા તો જમવાનું થઈ ગયું તરત. તમને ખબર છે હું અહીંયા રેકોર્ડિંગ કરતો હતો અને તમે ત્યાં બારી ને ગેલેરીની ખુલ્લું હોય ને એ એટલો પવનનો દરવાજો બંધ હોય તો ફ્લો આવે છે ને કે આ મારો દરવાજો આખો ડગમગાવે છે, તો એનો અવાજ આવતો હતો ને રેકોર્ડિંગમાં નડતો હતો. બોલો, હા, રિયા જોલું પાણીનું ચાલુ છે, પડે છે. હા હા, ભલે ને, કઈ વાંધો નહીં, હું બેસી જ જાઉં. હા, પછી ઓલું 2-2 વાગે જવું છે ને, પછી ત્યારે નીંદર આવે, ખાઈને તરત નો મજા આવે કામ કરવાની. કા ભાઈ, આજનું જે ચોરાનું શાક છે નંબર 1 બન્યું છે, નંબર 1. વાહ રિયા વાહ, કેવું પડો? આઉટ ઓફ ફોકસ હોયું છે હમણાં. આમ તો તને પ્રકાશ આવે. નવું ઓફિસ ટેબલ આવી ગયું છે. કાઢો કોથળી, કાઢી નાખો. અને ચાવીઓ તો બી ક્યાં આવી હતી? ઓકે, પડદો બંધ રાખવો પડે. તું આમ કામ કરતો હોય આખો દી, અહીંયા પછી પ્રકાશ આવશે તને. જ્યાં તને ફરી ફાવે જોઈ લેજે. હા, અહીંયા આગળ રાખજે. કોમ્પ્યુટર ને બધું પેક થાય છે હવે. ઓલી બાજુ 18 દે, હા, ઉપર ના ઓલા નીચે ઉતાર દેજે, પડશે. કામની વસ્તુ અત્યારે વ્હીલચેર આમાં આવે એમ લાગે. જોઈ જોઈ
આ સિઝનનો અમારો પહેલો રસ છે અમારા એરિયાનો પ્રખ્યાત. હું એકવાર લાભ લઈ લીધો જેમ તમને ઠીક લાગે એમ. મેથી નકર જાવાના હોય તો લઈ લેજો મેથી. હા તો એમાં જ રે, જનરેટર ઉપર છે, લાઈટ ક્યાંથી છે? અહીંયા ચાલુ છે ને, ચાલુ જ છે. હવે લિફ્ટ છે, લાઈટ તો તમે પાછા બે વાર ચેક કરી ફેરવી નાખું. હા ઓફિસે થી બધો સામાન ફેરવી નાખો ચૂના ઘરે. ખાલી ઓફિસ ખાલી મોટર કઈક તમે અઠવાડિયે કે 10 દિવસે ચાલુ ન કરો ને તો ક્ષાર જામી જાય, એટલે એ કે બંધ થઈ ગયું. હવે શું કરવાનું? એ તો કરાવવા જ દેવી પડે ને, કે આપણને થોડુંક આવડે. પાણીમાં વતરો થઈ જાય, ઓલો કઈ રીતે કાના આપણી પાસે ઘરે એક વાર ખોલીને ખ્યાલ જરા આવી જાય. અત્યારે સાંજના 5:30 વાગ્યા, ગરમીના 2-2 વાગે ગયો તો અત્યારે સાંજના 5:30 વાગ્યા. તડકાનું બધું ફેરફાર કર્યો, બીજું કાંઈ તકલીફ નથી, પણ એનર્જી એમને ડાઉન થઈ ગઈ. સામાન ફેરવો ને ગરમીમાં ગજબ તડકો છે. આપણને માલી તરીકે તો રાખેલા જ છે ને, પેલા હું હતો તમે આવી ગયા, શું થાય હવે? હજી 15 મિનિટ થઈ છે વ્લોગ મૂક્યો છે ને, આજે વ્લોગ આપણે લેટ મૂક્યો છે, કેમ કે હું આ બધું ઓફિસ ફેરવવામાં ને એમાં બધા બિઝી હતો. તો ભાઈની નવી ચેનલ જે આપણે શરૂ કરી ને, એ એકાઉન્ટને બધું બનાવવાનું બાકી હતું, એ આવીને મેં બનાવ્યું અને ક્રિએટ થઈ ગયું. અત્યારે 40 લોકો જોડાઈ ગયા 15 મિનિટમાં 40 ફોલોવર જોઈન કરી લીધું. ખૂબ સારું કહેવાય. એટલે આઈ હોપ કે મને એવું લાગે છે કે આજના દિવસમાં 100-200 ફોલોવર થઈ જશે તરત. સારું કહેવાય, આ લોકોનો સપોર્ટ અને પ્રેમ કહેવાય. કાંઈ વાંધો નહીં, હાલો તમે પતાવો તમારું. પાછળની બા
જો પગમાં ધૂળું આવે તમને એ બંધ રાખજો, જોઈએ બધે પગમાં ધૂળ આવવા માંડે. એટલે એમ નહીં તમને લાગે છે રજ જેવું પગમાં? હા આવે. એટલે હું કેતો હોઉં છું ને કે આ રજ આવતી હોય ભેગી. બા હમણાં 15 મિનિટ પહેલા છે ને આપણે આજે લેટ વિડીયો મૂક્યો, કેમ કે ભાઈનું એકાઉન્ટ જે બનાવવાનું બધું હતું ને એ બાકી હતું, તો એમનું નવું જે એકાઉન્ટ બનાવ્યું ને એમાં અત્યારે 15 મિનિટમાં 40 લોકો જોડાઈ ગયા છે. આઈ થિંક આઈ હોપ કે આજના દિવસમાં કદાચ 100-200 લોકો ફોલો કરવા લાગશે. બધાનો ખૂબ પ્રેમ મળવા માંડ્યો છે. અને જે વસ્તુ તમે શીખવાડી છે ભાભીને, આ જે કઈ બી હથરોટી છે એ આપણે એવી કોશિશ કરશું. સૌથી પહેલી રેસીપી આવવાની છે ગુજરાતી દાળ, જે દરેક ગુજરાતીની ઘરે બનતી હોય, પ્લસ લગ્નમાં સૌથી વધારે લોકો અત્યારે ઘણું કલ્ચર એવું થઈ ગયું કે લગ્નમાં દાળ ભાત ખાશે. તો લગ્ન જેવી અને જે આપણી પૌષ્ટિક ભરેલી એમાં બધી જાતના પ્રોટીન હોય દાળમાં, એ દાળની રેસીપી સૌથી પહેલી આપણે મૂકવાના છીએ પરાગ મોટાભાઈની ચેનલ ઉપર. ટૂંકમાં ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ, ધન્યવાદ કે એમાં બી એટલો સપોર્ટ અને પ્રેમ આપશો. એમને ઘણું મેં શીખડાયું છે, એમની અથરોટી સારી છે એટલે તરત શીખી ગઈ છે, અને હવે રોજ નવું નવું બનાવી અને લોકોને શીખડાવે રેસીપી, તો આનંદની વાત છે. તો તમે સરખું આવે તો ટ્રાય કરો કે મોટા દીકરાની ચેનલને સબસ્ક્રાઇબ. મારા મોટા દીકરાને પણ તમે એટલો જ સહકાર આપજો કે જે પોતાનો ઉત્સાહથી તમારું ઉત્સાહથી તમે એનામાં જોડાઈ જાઓ અને તેને સપોર્ટ કરો. અને બહુ જ સરસ રસોઈ આવડે છે, અથરોટી એની બહુ સારી છે. તમે જે રેસીપી કહેશો ને એ તમને કરીને બતાવે એમ છે. ચાલો હવે 7 વાગો આવ્યા છે, મારે શૂટ છે, હું પાછો રેડી થાવ અને જાઉ શૂટમાં. ઓકે ચાલો ચાલો સરસ સમાચાર આપ્યા તે. ચાલો લે બોલો. અત્યારે જે વાત કરું છું તમારી, યાર ત્યાં 88 થઈ ગયા, આ 100 તો હમણાં થઈ જાય. 88 થઈ ગયા, હા 88 થઈ ગયા. હજી આટલી વાર વાત કરું છું ત્યાં 100 તો હમણાં થઈ જશે. આ કેમ પાણી ઢોરાણું? આ કુંડા ઉપર પાણી રેડતા આવે ને માથે, પણ તો આનેથી થોડું કરે હવે ઓલું ડબલા થઈને ઉપર છે ને આમ કરવું પડે. ઓકે અને નીચે સલકાય. ઓકે સારું, ગરમી છે ને. બોલો બા, હજી વાત કરું છું ત્યાં જોયું ને તો 88 થઈ ગયા, ડબલ થઈ ગયા એટલી વારમાં. તો મને લાગે છે રાત સુધીમાં તો 500 થઈ જશે. સારું શૂટિંગમાં લેટ ટિકિટ 7:45 આવ્યા છે, પાર્સલ એક આવી ગયું છે અમારું. રસ્તો જામ હશે, 4 ઓછામાં ઓછા 4 સિગ્નલ હે અત્યારે તો. આટલી વાર વચ્ચે ટુરિંગમાં ઓછામાં ઓછી 1.5 કલાક તો થાય. બાઇક માં નીકળી તો હજી ક્યારે પોકશું. આ પાણી પી લો. એ હવે એનો ડેમો આપવા પૂપા આવશે, ડેમો કાલ સવારે.
ત્યાં સુધી સરપ્રાઈઝ, પણ આ સરપ્રાઈઝ રહેવા નહીં દી, હમણાં ઓલી આવશે ને એનાથી રહેવા નહીં, એટલે આ જોશે પછી ખોલશે, અથવા તો ખોલતા નહીં જો ના છે રિયાન કહી દેજો, ઈ ગૂગલ સર્ચ કરશે ઘણું એમ વાંચી ને હમણાં કહી દેશે શું છે. રસ ને લીધે મને આમ વધારે આમ મજા નથી આવતી, એવું થઈ ગયું મને રસ ઓછો સદ્યો, એટલે જ મેં આ સિઝન નો પેલો પીધો શેરડી નો રસ. હું ઘરે આવ્યો ને એટલે એમનું આઈડી બનાવ્યું ને બધું કર્યું, એટલે વ્લોગ આજે લેટ અપલોડ કર્યો 6:30 વાગે, તો મને એમ કે આજે આખા દિવસમાં 100-200 ફોલોવર આવી જાય, તો અત્યારે 204 ફોલોવર તો એમને થઈ ગયા, લોકોનો પ્રેમ જબરો મળ્યો. પાઉભાજી છાસ પાપડ બાને ખાવો નથી, કેવી બની છે બા પાઉભાજી? બહુ જ સરસ બની છે, મારે તો મન રાજી રાજી થાય છે કે જેટલી ખવાય ને એટલી ખાઈ છે. આ જગ્યાએ જે પહોંચ્યા છે ને હવે અમદાવાદ જેવું લાગવા માંડ્યું છે, પોણી કલાકે સ્કૂટરમાં અમે પહોંચ્યા, ગાડીમાં અમે ક્યારે પહોંચ્યા વિચાર કરો, ખૂબ પતી ગયું છે અહીંયા સિટિંગ એરિયા. હા ભાઈ ખુલ્લા આમ જો સપોર્ટ કરે છે, ટી શર્ટ દેખાડી દે, ટી શર્ટ આગળ નરેન્દ્ર મોદી ફેન, આઈ સપોર્ટ નરેન્દ્ર મોદી. આ લોકેશન લઈ લ્યો કાકા આગળ, લોકેશન ક્યાં આવ્યું? કોઠારિયા રોડ. હા કેમેરા મેન કોઠારિયા રોડ ગુજરાત ગેસ પંપની બાજુમાં અંગના કાઢા ફ્લોરેસ્ટ પાર્ટી પ્લોટની સામે. બરાબર. અહીંયા અનલિમિટેડ મૈસૂર મસાલા, ગાર્લિક પેપર, સાદો પેપર, બે સબ્જી, દાળ ફ્રાય, જીરા રાઈસ, નાન, સલાડ, ચાઇનીઝ બ્રેડ, છાશ. કેટલામાં? 160 માં. આ તો અનલિમિટેડની વાત કરી, બાકી છૂટક મળે છે, અને જે લોકો જમે છે એમાંથી અડધા અનલિમિટેડ વાળા છે, અડધા છૂટક વાળા છે, ટૂંકમાં આલા કાર્ડ વાળા. હવે બસ 9 વાગ્યા એક્ઝેક્ટ, મેડમનો ફોન આવીને પાછો કહી દીધું છે કે આ જમતા ને બાર પાઉભાજી બનાવી જ મસ્તીને, એવી રીતના કીધું છે, એટલે મારાથી હિંમત જ નહોતા, એક ગળે નહોતો ઉતરતું કાંઈ આમાં, એટલે હવે ફટાફટ ઘરે જઈને પાઉભાજી જોઈ કેવી બનાવી મેડમે. ફાઇનલી હવે નીકળીએ. કેમ બંધ કરો છો? ગરમી નથી થતી? અરે મારી ભાજી ઠરી જાય. કેવી લઈ પાઉં ભાજી? હા એક ડરો આપણે હોટલ કરી તો હાલે એમ છે. આપણે વડાપાઉં ની કરશું કે પછી પાઉં ભાજી ની? ના પાઉં ભાજી ને વડાપાઉં બધું હોય તો પાઉં જ ને નહીં, ઓલ ઇન વન. તો પછી વડાપાઉં તમારા, પાઉં ભાજી મારી, એમ થઈ ગઈ તારી આ એટલા ભાજીમાં એક્સપર્ટ થઈ ગયું. બહુ સારી છે. મારી માનું કામ છે. કોનું કામ છે? એટલે કોનું કામ છે? મારી માનું કામ છે. કેમ કઈ બોલતા નથી? મારું કામ સિવાય અંદર આવ્યું.
કોથમીર મરચા એવું કઈક છે અલગ થી? કોથમીર સુધારી જા. તે ચીઝ ને બટર વિના ખાધી? યસ. શું વાત છે? ઓન્લી ઓઇલ. હાલ ચાલુ કર. પેલું યસ ઉપર આવ્યો તો બેગ લેવા, મેં કીધું ભાભીને હાથની પાઉંભાજી ચાખતું અને રિવ્યુ અત્યારે ન દઈએ કે એમ, મને કાલ દઈ દેજે તમ તારે. હમણાં આઉટ ઓફ ફોકસ બહુ જાજુ થઈ જાય હો મારા આમાં. જો આ તારી ઉપર લીધું ને અત્યારે આઉટ ઓફ ફોકસ છે. હવે અમારો સલાડ આવ્યો, હવે આમાં નાખશું લીંબુ ઓન ધ વે. છે કેવી લાગી ભાજી? એમ આ તો ગામ કેવું ભૂખ લાગી. હા બાકી અત્યારે ગમે ભાવે કા એમ ને. દાદરા માં કેમ હમાશે એમ કેવાય. અમારે આ રૂમ માં તુફાન જ હોય. જો તમે પડતો થોડુંક બંધ રાખો, આ ધૂળ આની ભેગી રજ આવે. સમજાવું તું બાબુજી બંધ કરી બાબુજી લાગે બાઈ નો ગમે બંધ મારી. હવે જાઓ હું જોઉં છું કોટ કેવા છે. આ આ બારી બાયડા જરાક બંધ રાખો, એમાં ડસ્ટ આવે છે, રજ આવે છે, આ બધું કોણ સાફ કરશે? ખોટું બોલું કે ના ભરાયું તું બહુ મજા આવી. ઓકે સાચું કહી દો, કઈ વાંધો નહીં, એડિટિંગ તો તમારા હાથમાં જ છે ને છેલ્લે. એક પાઉ પડ્યું તું, મેં બગડી ગયા. તમારો જીવ પાઉમાં રહી ગયો હતો એમ મેં પૂછ્યો હતો ને તમને, નાસ્તો આપી દઉં તમને, તમે શું કીધું કે ના. અને લીલી ચટણી જ્યાં લગી પાઉ ઘરમાં પડ્યા ત્યાં લગી એટલા પ્રિય ને તીખા મોળા ગાંઠિયા, લીલી ચટણી, પાઉં અને લસણની ચટણી, આ વસ્તુ તો એને મજા આવી જાય ગમે ત્યારે. પેટ ભર ગયા પણ મન નહોતું ભર્યું, બધું સમજાઈ જાય છે મને હવે. જે આપણા ટાઇટલ હોય છે ને એ ટાઇટલ એક્ચુઅલમાં આ રીતના હોય, મનનો વરણ હોય, પેટ ભરાઈ ગયું હોય. ખાઈ ગયો રાતના 12 ને
23 થઈ જાય રાતના, એપલ વોચ અપડેટ થાય છે અને લગભગ 1.5 કલાકથી આ અપડેટ થતું હતું. હજી ઇન્સ્ટોલિંગ થાય છે, અપડેટ થઈ ગયું, ઇન્સ્ટોલિંગ થયા રાખે છે. 1.5 કલાકથી અહીંયા ફોન ચાર્જમાં રાખ્યો છે, એપલ વોચને બી ચાર્જમાં રાખી છે. અને એક ભાઈ લગભગ સતત 2-3 દિવસથી કમેન્ટ કરતા હતા, હમણાં કમેન્ટના સરખા જવાબ નથી દઈ શક્યો, એના માટે માફી ચાહું છું. એના ઉપરથી યાદ આવ્યું, વોચ વિશે પૂછતા હતા. તમને કહું કે હું ફર્સ્ટ ટાઈમ જ્યારે દુબઈ ગયો હતો ને ત્યારે આ વોચ ત્યાંથી લીધી હતી. Series 6 છે, હવે વધારે આખું મોડલનું નામ કે કાંઈ મને યાદ નથી. 44 mm આની સાઇઝ છે અને સારી છે, બધી વસ્તુઓ લેટેસ્ટ અપડેટ બધું જે કાંઈ બી આમાં જે જોતું હતું એ બધું છે, અને રિક્વાયરમેન્ટ જે મારે જોતી હતી એ બધું છે. અને મેં જ્યારે અહીંથી ત્યાંથી લીધી ને ત્યારે અહીંયા ભાવ પૂછાયો હતો ને તો અહીંયા કંઈક 42,000ની કેમ થતી હતી, ને ત્યાં મને કંઈક 30-35 હજારની થઈ હતી એવું કંઈક હતું ત્યારે, પરફેક્ટ યાદ નથી. બસ ઓલમોસ્ટ જો હવે કમ્પ્લીટ થઈ ગઈ છે, અપડેટ થઈ ગઈ છે. આ અપડેટ છે ને છેલ્લા 3 મહિનાથી આવેલું હતું, પણ આ 1.5 કલાક મૂકો ને એ મગજમારી નહોતો કરતો. તો હું આ બ્લોગને વિરામ આપું છું, મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. ફાઇનલી હાલો રેડી થઈ ગઈ તમારી વોચ. આનંદ આ 2-3 વાર કમેન્ટ આવી છે, મને એમ થયું કે આ વ્લોગમાં કહી દેવું જરૂરી છે, હમણાં જ મારું ધ્યાન પડ્યું. અમે હૈદરાબાદથી તમારા બધા વિડીયો જોઈએ છીએ, કાલે મારા મમ્મીનો બર્થડે છે તો પ્લીઝ વિશ કરજો. નેમ છે રુક્ષાના મમદાની, મમદાની રુક્ષાના બેન મમદાની, વિશ યુ વેરી હેપી બર્થડે અને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. ભગવાન તમારી લાંબી ઉંમર કરે અને આવી જ રીતના તમને હેલ્ધી રાખે, અને આ વર્ષ ભગવાન તમારી બધી વિશ પૂરી કરે એવી ખૂબ ખૂબ શુભેચ્છા. અને અમારા બધા તરફથી બાને અંબા અંબા થેન્ક યુ. નિકિતાબેન ખૂબ ખૂબ આભાર આપ સૌનો, અને બસ આ જ રીતના તમારો સપોર્ટ અને પ્રેમ આપતા રહેજો. થેન્ક યુ.